નમસ્તે. ગુજરાત, ઇન્ડિયા અને અમેરિકાના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા ઇઝરાયલ અને હાઈકોર્ટે મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે ડોમિસાઇલ સર્ટિફિકેટને કર્યું ફરજિયાત. ભારતમાં સરકાર અઝમ્પશન આઇલેન્ડ પ્રોજેક્ટ પર સેશેલ્સ સાથે સંયુક્ત રીતે કાર્ય કરશે અને ભાજપના અરુણ જેટલીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સરખામણી સરમુખત્યાર એડોલ્ફ હિટલર સાથે કરી છે. અમેરિકામાં હાર્લી ડેવિડસન યુએસની બહાર વધુ મોટરસાઇકલ્સ બનાવી શકે છે અને એક ભારતીય અમેરિકન સેનેટર 2020માં યુએસ રાષ્ટ્રપતિની હોડમાં ચાલી રહ્યા છે. અમારી સાથે બની રહો, અમે ગુજરાત, ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના કાફલા સાથે 10 દિવસના પ્રવાસ માટે ઇઝરાયલ પહોંચ્યા છે. તેઓ કૃષિ ટેકનોલોજી, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, વોટર સપ્લાય સિસ્ટમ વગેરેની માહિતી મેળવશે. નોંધનીય છે કે રાજ્યમાં વિવિધ ક્ષેત્રે ઇઝરાયેલી ભાગીદારી અગત્યની રહી છે. હાઈકોર્ટે મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ ફરજિયાત કર્યું છે. આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા કરોડો રૂપિયા મેડિકલ કોલેજમાં આપવામાં આવે છે, પરંતુ રાજ્યના વિદ્યાર્થીઓ 1-2 માર્કના કારણે એડમિશન નહોતા મેળવી શકતા, જેના કારણે તે રૂપિયાનો યોગ્ય ઉપયોગ થયો ન હતો, જેના કારણે સરકાર દ્વારા ડોમિસાઇલ સર્ટિફિકેટને ફરજિયાત કરવામાં આવ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પટકારનાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામા પાછળ તેમણે કોંગ્રેસના નેતાઓની કાર્યપદ્ધતિને જવાબદાર ગણાવી છે. રાજ્યમાં મેઘરાજાની મહેર શરૂ થઈ ગઈ છે, પરંતુ વરસાદ મોડો પડવાને કારણે પંચમહાલ જિલ્લાના ડેમોમાં પાણીની આવક થઈ નથી, ત્યારે પંચમહાલમાં આવેલા 4 ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે બીજી તરફ સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની સારી આવક થઈ છે. ગાંધીનગરના છત્રાલ ગામમાં છેલ્લા 4 મહિનાથી શરૂ થયેલી કોમી અથડામણ શમવાનું નામ નથી લઈ રહી, જેને લઈને ગામમાં સ્થિતિ હજુ પણ તંગ છે. હાલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આ હિંસાને ડામમાં પોલીસે ઊણી પુરવાર થઈ છે. પાટણમાં કોંગ્રેસે સિવિલ બચાવો અભિયાન હાથ ધર્યું. સિવિલ હોસ્પિટલોને ફરીથી કાર્યરત કરવામાં આવે એ માંગણી સાથે કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોએ રેલી કાઢી અને કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું. ભાજપાએ 2019ની લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર કમળ ખીલાવવા માટે કમર કસી લીધી છે, જેના માટે અમદાવાદમાં 2 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ભાજપે કરાયેલા સાંસદોના સર્વેમાં ગુજરાતના કુલ 26માંથી ભાજપ આ વખતે 1/2 ડઝનથી વધુ સાંસદોના પત્તા કાપે તેવી શક્યતા છે, જેને સ્થાને પ્રદેશ સંગઠનમાંથી વૈકલ્પિક નામો પર ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે અતિભારે વરસાદ આવી શકે છે. અમદાવાદમાં 3 દિવસમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સૂચના હવામાન વિભાગે આપી છે. સુરતના ઈશનપોર ગામના લોકો છેલ્લા 3 મહિનાથી પાણી માટે કટકડાટ કરી રહ્યા છે અને છેવટે કંટાળીને તેમણે પાણી પુરવઠા અધિકારીનો ઘેરાવ કર્યો. તેમણે અનેકવાર કચેરીમાં ફરિયાદ કરી, પરંતુ તંત્ર આંખ આડે કાન કરતું હતું અને આખરે તેમણે આ પગલું ભર્યું. અમદાવાદમાં 14 જુલાઈના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળશે, જેના પહેલા 28મીએ જળયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા સાબરમતી નદીના તટેથી સોમનાથ ભૂદરના આરે પહોંચશે. ત્યાંથી 108 કળશમાં જળ લઈ ભગવાનને અભિષેક કરવામાં આવશે. અમારી સાથે બની રહો, અમે ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. ભારત અને સેશેલ્સ એકબીજાના ચિંતાઓને ધ્યાનમાં રાખીને અઝમ્પશન આઇલેન્ડ ખાતે નૌકાદળ સંચાલન કેન્દ્ર વિકસાવવા માટે પ્રોજેક્ટ પર એકસાથે કામ કરવા માટે સંમત થયા છે. ભારતે સેશેલ્સ તેની સંરક્ષણ ક્ષમતાઓને વધારવા માટે 100 મિલિયન અમેરિકન ડોલરની પણ જાહેરાત કરી હતી. ધ ટાયરની ઓફ ઇમરજન્સી નામના તેમના તાજેતરના લેખમાં ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સરખામણી સરમુખત્યાર એડોલ્ફ હિટલરની સાથે કરી છે. તેમણે SADની પ્રશંસા કરતા જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન તેમની ભૂમિકાએ દેશમાં મહાન આદર મેળવ્યો હતો. અલગાવવાદીઓ દ્વારા પ્રયોજિત બંધે કાશ્મીર ખીણ પ્રદેશમાં જીવન અલગ પાડી દીધું હતું, કેમકે સત્તાવાળાઓએ વિરોધમાં તેમની સહભાગિતાને રોકવા માટે વરિષ્ઠ અલગાવવાદી નેતાઓને અટકાયતમાં રાખ્યા હતા. ખીણમાં દુકાનો, જાહેર પરિવહન, અન્ય બિઝનેસ મથકો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી હતી. ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2002ના નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં 3 આરોપીઓને 10 વર્ષની સખત કેદ આપી છે. તેમાં નોંધ્યું હતું કે તેમની સજા ગુનાની ક્રૂરતાથી સુસંગત હોવી જોઈએ.
એનસીપીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું છે કે પૂર્વ ચૂંટણીમાં ગઠબંધનનું યોગદાન આગામી વર્ષે લોકસભાની ચૂંટણીમાં વ્યવહારુ નથી. તેમણે જણાવ્યું હતું કે શાસક ભાજપ સાથે મુકાબલો કરવા માટે બિન ભાજપા પક્ષો રાજ્ય વિશિષ્ટ જોડાણ સાથે મળીને આવી શકે છે. નાણાપ્રધાન પિયુષ ગોયલે ભારતને એક સુંદર સ્થળ છે જ્યાં કાયદાનું શાસન પ્રવર્તે છે ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે દેશ ચીન સ્થિત એઆઈઆઈબીના 9 પ્રોજેક્ટમાં રોકાણ કરવા માંગે છે. 7 પ્રોજેક્ટ્સ માટે ભારતને એઆઈઆઈબીના કુલ ધિરાણના લગભગ 28% હિસ્સો પહેલેથી જ ખેંચી લીધો છે. સંસદનું ચોમાસું સત્ર 18 જુલાઈથી શરૂ થશે અને 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. સંસદીય બાબતોની કેબિનેટ કમિટીએ ભલામણ કરી છે. સત્રમાં લગભગ 18 બેઠક હશે. મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી રવિવારે રાત્રે અને સોમવારે બપોરે ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા હતા, જેણે શહેરના જીવનમાં વિક્ષેપ પાડ્યો હતો. સતત વરસાદને પરિણામે હવા, ટ્રેન અને રોડ સેવાઓમાં વિક્ષેપ થયો છે. દિલ્હી હાઈકોર્ટે સત્તાવાળાઓને જણાવ્યું છે કે 4 જુલાઈ સુધી 6 દક્ષિણી દિલ્હી વસાહતોના પુનઃવિકાસ માટે કેન્દ્ર દ્વારા મંજૂર કરાયેલા 16,500 ઝાડ મંજૂર કર્યા છે, તેને કાપવામાં નહીં આવે. આ તમામ વિસ્તારો સરકારી કર્મચારીઓનું ઘર છે. બોલિવૂડની સુપરસ્ટાર શ્રીદેવી કપૂરને બેંગકોકમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી અવોર્ડ્સમાં 2017ની ફિલ્મ મોમમાં અંતિમ ભૂમિકા બદલ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં નૃત્ય, સંગીત અને ફિલ્મની ઉજવણીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો વિજય મેળવ્યો હતો. મહિનાઓ અગાઉ દુબઈ હોટેલમાં ડૂબી જવાને કારણે તેણી મૃત્યુ પામી હતી. અમારી સાથે બની રહો અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે, પાછા મળીશું. indian-daily.com પર આપનું ફરીથી સ્વાગત છે અને અમેરિકાના 10 મુખ્ય સમાચાર છે. હાર્લી ડેવિડસન યુરોપિયન યુનિયન ટેરિફના નોંધપાત્ર બોજને દૂર કરવા માટે યુએસથી કેટલાક મોટરસાયકલ્સ પ્રોડક્શનને દૂર કરવાની યોજના ધરાવે છે. આ પગલાં સ્ટીલ અને એલ્યુમિનિયમના આયાત પરના નવા યુએસ ફરજોનો પ્રતિસાદ છે. ભારતીય મૂળના અમેરિકન સેનેટર કમલા હેરિસે 2020માં અમેરિકી રાષ્ટ્રપતિની હોડમાં ચાલવાની સંભાવનાને નકારી દીધી નથી. હેરિસ પ્રથમ ભારતીય મૂળના યુએસ સેનેટર ડેમોક્રેટિક રાજકારણમાં વધતા સ્ટાર તરીકે જોવામાં આવે છે. ભારતે 2 દ્વિપક્ષીય લશ્કરી સંબંધો સામેલ કરવાની તૈયારી દર્શાવી છે. $3 બિલિયનના હેલિકોપ્ટર્સની ખરીદી કરી છે અને પહેલીવાર યુએસ સાથે સંયુક્ત 30 સેવા ઉભયચર કસરતમાં ભાગ લે છે. બંને રાષ્ટ્રના વિદેશી મંત્રી વચ્ચે પ્રથમ ભારત અમેરિકા 2+2 સંવાદથી આ પગલું આગળ આવે છે. ભારતીય અમેરિકન અરુણા મિલર યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં પ્રવેશવા માટે બીજી ભારતીય અમેરિકન મહિલા બનવા માંગે છે. મિલર મેરીલેન્ડથી વિજેતા બનવાની ખાતરી આપે છે, જેમાં તમામ પુરુષ કોંગ્રેસનલ પ્રતિનિધિ મંડળ છે. યુએસ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જ્હોન બોલ્ટન રશિયાના ટોચના રાજદૂતને 8 અઠવાડિયે મોસ્કોમાં મળશે. બોલ્ટન ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુટિન વચ્ચે એજન્ડા પર સંભવિત બેઠક સાથે જશે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસમાં મુખ્ય ટેકનોલોજી વધતા ચીની રોકાણને લક્ષ્યાંક બનાવવા નવા પગલાંની જાહેરાત કરવા માટે તૈયાર છે. 2 અગ્રણી પ્રસ્તાવો બેઇજિંગને મેડ ઇન ચાઇના 2025માં દર્શાવેલ યોજનાઓ સાથે આગળ વધવાથી અટકાવવા માટે રચવામાં આવી છે. એક ટ્રાન્સજેન્ડર મહિલાને રેસ્ટોરન્ટમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા બાદ તેણીએ તેના આઈડીને પુષ્ટિ આપવાનો ઇનકાર કર્યો હતો કે તેણી મહિલા બાથરૂમની સુવિધાનો ઉપયોગ કરવા માટે સ્ત્રી છે. ચેલોટ ક્લાઇમર એક કાર્યકર્તા છે જે હ્યુમન રાઇટ્સ ઝુંબેશ સાથે કામ કરે છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશતા લોકોની સરખામણી આક્રમણકારો સાથે કરી છે અને જણાવ્યું હતું કે તેઓને ન્યાયાધીશ સમક્ષ હાજર કર્યા વિના તરત જ પાછા મોકલવા જોઈએ. અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયને એવી દલીલ કરી હતી કે આવા પગલાં ગેરકાયદેસર છે અને બંધારણનો ભંગ કરે છે. નાસાએ ગેટવેના પ્રથમ તત્વને વિકસાવવા માટે ભાગીદારીની માંગ કરી છે, જે ઊંડા અવકાશમાં રોબોટિક અને માનવીય સંશોધનની કામગીરી માટે ભ્રમણકક્ષાની ચોકી બનશે. નાસાએ ગેટવેની સ્થિતિને જાળવી રાખવા અને ચંદ્ર ભ્રમણકક્ષા વચ્ચે ખસેડવા માટે ઉચ્ચ શક્તિ 50 કિલોગ્રામ સોલર ઇલેક્ટ્રિક પ્રોપલ્શન અવકાશયાનની માંગ કરી છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા GW ફાર્માસ્યુટિકલ્સની વાયની સારવારને મંજૂરી આપવામાં આવી છે, જે દેશની પ્રથમ મંજૂરી મેળવવાવાળી કેનાબિસ આધારિત દવા બનાવે છે. આ સંભવિત કેનાબિસના ઔષધીય ગુણધર્મોમાં વધુ સંશોધન માટે પૂરદ્વાર ખોલી શકે છે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ અમેરિકન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. Veteran actor Anil Kapoor on the fate of a probable Mr. India sequel said it will happen when it has to happen and that Sridevi and Amrish Puri are surely missed. At the green carpet of the 19th edition of the International Indian Film Academy Awards on Sunday, Anil was asked about the sequel of the 1987 entertainer. He said,
Every film has its own destiny, and when it's going to happen, it will happen. There were talks that Anil and Sridevi would be back for the follow-up of the movie, originally directed by Shekhar Kapoor. Shot on words over his co-actor and sister-in-law Sridevi's demise earlier this year, Anil said, "We will miss her, we will miss Amrish Puri Mogambo, but life goes on. We miss all of them and we will try our best to follow their legacy and so that we can make them proud. We make a good film and they appreciate it." The actor, who has clocked 35 years in the film industry and whose latest release is Race 3, is now looking forward to Fane Khan. The 19th edition of IFA in Bangkok finally came to an end on Sunday night with lots of glitz and glamour. From veteran beauty Rekha to the younger generation's Varun Dhawan set the stage on fire with their performances. Let's take a look at the entertainment quotients at IFA. To begin with, veteran Rekha, who mesmerized everyone after 20 long years with her performance on her hit Evergreen songs. Rekha looked stunning in a powder pink anarkali, performing on songs like Dil Cheez Kya Hai, In Aankhon Ki Masti Mein, and so on. Actor Ranbir Kapoor surprised everyone with his rock star look. He looked dapper in an all-black ensemble with a double-neck guitar in his hands. Shraddha Kapoor too performed that night, but more than her performance, seemed like she was more excited to watch Rekha live on stage. Hugging Rekha and mesmerized by her, she shared her photograph on Instagram. Varun Dhawan too made it a night worth remembering with his performances on some hit numbers. He too shared his fan moment with Rekha on social media. The ones who grabbed the audience with duets were Bobby Deol and Yulia Vantor, and Arjun Kapoor with Kriti Sanon. Well, with such teasers, we await the full coverage to air soon on television.